વધુ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડે સામે તપાસનો ધમધમાટ તેજ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમીર વાનખેડેનું નામ જે રીતે સામે આવ્યું છે ત્યારે સમીર વાનખેડે વિરુદ્ધ તપાસ તેજ કરવામાં આવી. ક્રૂઝ કેસની તપાસ વાનખેડે કરી રહ્યા છે ત્યારે આંતરિક તપાસ બાદ વાનખેડેનો નિર્ણય સામે આવશે. વાનખેડે વિરુદ્ધ એનસીબીમાં આંતરિક તપાસ હાથ ધરવામાં આવી. દિલ્હી એનસીબી હેડક્વાર્ટરમાં તેમની તપાસ હાથ ધરાશે. એનસીબી પર લાગેલા આરોપોનો રિપોર્ટ પણ મોકલવામાં આવ્યો છે. એનસીબી હેડક્વાર્ટરમાં આંતરિક તપાસ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સમગ્ર જે હાઈપ્રોફાઇલ મામલો સામે આવ્યો છે આર્યન ખાનનો, તેમાં સમીર વાનખેડે પૈસા માંગ્યા હોવાનો પણ ક્યાંક ને ક્યાંક તેમની પર આરોપ લાગ્યો છે. તેની તપાસ કરવામાં આવશે. વાતરી અંગે જ માહિતી માટે કામેશ ચોક્સી ફોનલાઇન પર છે. કામેશ, જે રીતે સમીર વાનખેડે સામે તપાસ હાથ ધરવામાં આવી છે, શું વધુ માહિતી, કેવી રીતે તપાસ કરવામાં આવશે? બિલકુલ શંકિત, આપને જણાવી દઉં કે હાઈ પ્રોફાઇલ કેસ મામલો જે છે, ડ્રગ્સ રેવ પાર્ટી એનો જે ડ્રગ્સ કેસનો જે મામલો છે તે મુદ્દે હવે તપાસ તેજ બની છે. અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો હાલમાં જ એક ચોંકાવનારો ઘટસ્ફોટ પણ સામે આવ્યો હતો કે જેમાં એનસીબીએ 25 કરોડ માગ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, અને જેને લઈને હવે રાજકારણે પણ ગરમાયું હોય તે અહેવાલોને નકારી શકાય નહીં. આ તમામ બાબતોની વચ્ચે મહત્વની વાત એ અત્યારે સામે આવી રહી છે કે હવે ડ્રગ્સ કેસમાં જે એનસીબીની તપાસ કરી રહેલા જે અધિકારી જે છે, જે ઝોનલ ઓફિસર છે, સમીર વાનખેડે સામે હવે તપાસ ચલાવવામાં આવશે. અને તેને લઈને વાત કરીએ તો આંતરિક તપાસ બાદ હવે ક્યાંક વાનખેડેનો પણ સ્થાનિક મીડિયા દ્વારા સંપર્ક સાધવામાં આવ્યો હતો, પરંતુ તેમણે મૌન સેવ્યું હતું આ બાબતે જવાબ આપવા માટે. આવતીકાલની જો વાત કરવામાં આવે તો આવતીકાલે સમીર વાનખેડે દિલ્હી હેડક્વાર્ટર જે છે એનસીબી નું ત્યાં આગળ જશે અને ખાસ કરીને બેઠકમાં હાજરી આપશે. આ ઉપરાંત મહત્વની વાત એ પણ છે કે દિલ્હી હેડક્વાર્ટર એનસીબી નું જે હેડક્વાર્ટર છે ત્યાં આગળ જ સમગ્ર તપાસ હાથ ધરવામાં આવશે. અને એનસીબી ઉપર જે પણ આરોપ પ્રત્યારોપ લગાવાયા છે, આ ઉપરાંત વાનખેડે પૈસા લીધા હોવાની વાત પણ સામે આવી રહી છે. આ તમામ બાબતોનો રિપોર્ટ હેડક્વાર્ટર મોકલાયો હોવાનો એક અહેવાલ પણ સામે આવી રહ્યો છે. એટલે હવે સમીર વાનખેડે છે તેની સામે પણ ઉગ્ર તપાસ હાથ ધરવામાં આવશે અને આંતરિક રીતના સત્ય શું તે બહાર લાવવા પ્રયાસ કરાશે. નમસ્તે કામેશ, માહિતી બદલ આભાર. તો વાત કરીએ ડ્રગ્સ કેસમાં સમીર વાનખેડે સામે તપાસ તેજ કરવામાં આવી છે. દિલ્હી હેડક્વાર્ટર ખાતે એનસીબી હેડક્વાર્ટરમાં તેમની તપાસ હાથ ધરાશે. ઉલ્લેખનીય છે કે આર્યન ખાનનો જે મામલો સામે આવ્યો છે રેવ પાર્ટીનો, તેમાં સમીર વાનખેડે તપાસ કરી રહ્યા હતા, તેમની ઉપર પૈસા માંગવાનો આરોપ લાગ્યો છે ત્યારે તેમની પણ તપાસ કરવામાં આવશે.